માંગરોળ તાલુકાના કોસમા નજીક આવેલ મોટીપાડી ગામ ખાતે જનજીવન માટે જોખમી બની ગયેલ વીજ ટ્રાન્સફોર્મરને બદલવા માટે ગ્રામજનો દ્વારા વિદ્યુત બોર્ડના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. કોસંબા નજીક આવેલ મોટીપાડી ગામના રહીશો જીહીબીની લાલિયાવાડીને કારણે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. ગત દિવસોમાં જનજીવન માટે જોખમી બની ગયેલ ડીપીના કારણે બે પશુઓને વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હતા, જ્યારે ડીપી પણ ટેકનિકલ ક્ષતિવાળી હોવાથી વારંવાર હાઈ અને લો વોલ્ટેજ થઈ જતા ટીવી, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક સામાનને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ગ્રામજનો દ્વારા અગાઉ પણ જીઈબીના અધિકારીઓને ત્રણ ત્રણ વખત લેખિત રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. ગ્રામજનોએ જીઈબીને લેખિત રજૂઆત કરી જોખમી ડીપી ન બદલે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ વીરભદ્રસિંહ બારડ છે. હું મોટીપાડી ગામનો રહેવાસી છું અને આ મોટીપાડી ગામના રહેવાસી હોવાને કારણે જી બોર્ડની અંદર, ડીજીવીસીએલની અંદર વારંવાર આ ડીપી બદલવા માટે અરજી આપી હોવા છતાં પણ અધિકારીઓ કોઈ વાત ધ્યાન પર લેતા નથી. દિન સાતમાં આનો નિવેડો લાવી દઈશું એવું વારંવાર કહ્યા કરે છે. ચોમાસાની અંદર બે પશુઓના મૃત્યુ પણ થયા છે, છતાં પણ અધિકારીઓની ઊંઘ હજુ ઉડતી નથી. તો અમે, કોઈ માણસને નુકસાન થશે કે કોઈકને કરંટ લાગશે તો એની જવાબદારી ડીજીવીસીએલના અધિકારીઓ લેશે? મોટીપાડી ગામના યુવાનો ટૂંક જ સમયની અંદર ડીજીવીસીએલની બહાર અને કોસંબા સબસ્ટેશનની બહાર ભૂખ હડતાલ પર ઉતરવાના છે અને આનો નિવેડો ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. વારંવાર કેબલની અરજી આપવા છતાં પણ આનો નિવેડો આવ્યો નથી. તો ડીજીવીસીએલના અધિકારીઓની ઊંઘ ન ઉડતી હોય, મોટીપાડી ગામના યુવાનોને આટલું ભયંકર નુકસાન વેઠવું પડશે? કેટલા વખત અરજી આપી? અરજી ત્રણ વખત આપી હોવા છતાં પણ આનો કોઈ નિવેડો આવતો નથી.